22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દેશભરના મહેમાનોને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરી રહ્યું છે. સાથે જ રામ મંદિરના આ ભવ્ય સમારોહમાં લગભગ 7000 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભાગ લેશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 500 વર્ષથી વધુ જે લડત ચલાવવામાં આવી હતી તેનું આવનાર 22 જાન્યુઆરી 2024ના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે ક્ષણનો સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો. રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 8000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 4000 દેશના વિભિન્ન મુખ્ય સંતો, મહંતો અને મહાત્મા ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય 4000 દેશના ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી, દાતાશ્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનારના પરિવારજનો ઉપસ્થિત રહેશે, જેને આમંત્રિત કરવા માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રણ પત્રિકા તૈયાર કરીને સમગ્ર દેશમાં તમામને મોકલી આપવામાં આવી છે. ત્યારે આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે. ટ્રસ્ટે 6000થી વધુ આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકાની અંદર રામ જન્મભૂમિ મંદિરની તસવીર સાથેનું કાર્ડ છે અને તેના પર ટ્રસ્ટનો લોગો પણ છે. એક કાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના નામ લખવામાં આવ્યા છે. આ આમંત્રણ પત્રિકામાં પીળા અક્ષતનું પરબડિયું પણ છે, જેમાં વાહન પાસ પણ છે અને તેના પર નંબર લખવા માટે જગ્યા આપવામાં આવી છે. ત્યાં એક QR કોડ પણ છે, જેથી લોકો પાર્કિંગ એરિયામાં તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે. આ ઉપરાંત આ કાર્ડની અંદર એક નાની પુસ્તકિયા પણ છે, જેમાં 1528 થી 1984 સુધીના અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા 20 મહત્વપૂર્ણ વ્યક્તિઓની વિગતો છે, જેમાં VHPના પૂર્વ અધ્યક્ષ અશોક સિંગલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની નિમંત્રણ પત્રિકા પણ ટ્રસ્ટ દ્વારા સિલેક્ટ કરાયેલા મહાનુભાવોને જ આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારની બનાવવામાં આવેલી નિમંત્રણ પત્રિકા જેમને પણ મળી છે તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે. ત્યારે સુરતમાંથી 13 જેટલા જુદા જુદા ઉદ્યોગપતિઓને નિમંત્રણ પત્રિકા મળી છે, જેમાંથી લક્ષ્મીપતિ ગ્રુપના માલિક સંજય સરાઉગીને સુરતમાં પ્રથમ નિમંત્રણ પત્રિકા મળી હતી. निमंत्रण पत्र मुझे जो है नंद किशोर जी शर्मा RSS के द्वारा मिला है और मैं अपने पूरे परिवार के जो पुण्य फल हैं उनको जो है मेरे माता पिता के आशीर्वाद है उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है और हमें अयोध्या जाने का एक सुअवसर जो है हमें मिला है और हम जरूर अयोध्या वहाँ पर जा कर के इस घटना के साक्षी बनेंगे कि हमारे रामलला 500 साल बाद अपने मंदिर में वापस विराजित हो रहे हैं. इस निमंत्रण का कार्ड में पूरी सूची दी गई है, कब हमें जाना है, कब कहां पर राज्य जो है भगवान का जो विराजित होंगे, कौन से समय पर, और सभी पूरे ट्रस्ट के जो भी पदाधिकारी हैं उनका नाम है और उसके साथ एक बहुत ही अच्छी एक किताब और दी गई है जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी न किसी रूप में इस 500 साल में अपना योगदान दिया है, इस आंदोलन में उन सभी का वर्णन इसमें किया गया है जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे इन महानुभावों ने राम मंदिर के निर्माण के लिए अपने प्राणों की आहुतियाँ दी. અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે તેની નિમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી છે, મૂકવામાં આવી છે. દેશની અંદર 8000 લોકોને આ પત્રિકાઓ પાઠવવામાં આવી છે, જેમાંથી 4000 લોકો એવા છે જે ઉદ્યોગપતિઓ છે, દાતાશ્રીઓ છે. ત્યારે આ લોકોની અંદર ગુજરાતના 13 સુરતી પરિવારોનો પણ સમાવેશ થાય છે. આ જ મુદ્દે વધુ વિગત સાથે આઉટપુટ હેડ કેતન જોશી જોડાયા છે. જી કેતન, અયોધ્યાની જે નિમંત્રણ પત્રિકા છે તે સુરતના 13 પરિવારોને પાઠવવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? દેવલ, આ પત્રિકા અને ખાસ કરીને જેને પાઠવવામાં આવી છે તે દેશના સૌથી લકી વ્યક્તિઓમાંના એક છે, કારણ કે લગભગ 6000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
અને જે રામ મંદિરમાં અત્યાર સુધીના જે દાન કરવામાં આવ્યા હતા તેમાં ઘણા લોકોને સૌથી જે વધારે દાન કર્યું હતું તેવા લોકોને પણ આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે અને નિમંત્રણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે કે જેમાં રામ મંદિરના ઇતિહાસ સાથે જે જોડાયેલા લોકો છે તેમના તેમની પ્રોફાઇલિંગ બનાવવામાં આવી છે. તો પ્રથમ ભાગ જે છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠાનું જે શુભ મુહૂર્ત છે તે દર્શાવવામાં આવ્યું છે અને એમ કહીએ કે પત્રિકાના આ ભાગમાં રામ મંદિરની ટૂંકસાર વાત દર્શાવવામાં આવી છે જેમાં 1528 થી 1984 સુધી રામ મંદિર માટે અયોધ્યાના સંતો મહંતો અને આસપાસના રજવાડાઓના સંઘર્ષની વાત કરવામાં આવી છે. જે મેં અગાઉ કીધું કે તે જે પ્રોફાઇલમાં બાબતની જાણ કરવામાં આવી છે સાથે જ 1984 બાદ થયેલા સંઘર્ષનો પણ એક ટૂંકો સાર સમાવી લેવામાં આવ્યો છે અને એમ કહીએ કે જે દરેક લોકોને ત્યાં સ્થાન પત્રિકામાં આપવામાં આવ્યું છે કે જેમનો આ સંઘર્ષમાં તેઓ જોડાયેલા હતા. જે બીજો ભાગ જે છે તેમાં પ્રતિષ્ઠા મહોત્સવના સમય ટુ સમય અને જે આખો જે કાર્યક્રમ છે અને અતિથિ વિશેષથી લઈને કોણ કોણ હાજર રહેવાનું છે અને પ્રાણ પ્રતિષ્ઠાના ગર્ભગૃહમાં ભાગ લેવા 5 મુખ્ય વ્યક્તિઓને જે આમંત્રણ કરવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. આ જે 5 વ્યક્તિઓ જે છે તેમાં સંઘ સંચાલક મોહન ભાગવત ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નિત્ય ગોપાલદાસજીને સ્થાન આપવામાં આવ્યું છે અને કાર્યક્રમ જે શરૂઆત જે છે તે 11:30 થશે અને એ બધી જ માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે. નિમંત્રણનો જે ત્રીજો ભાગ જે છે તેમાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ વિચાર અને રિસર્ચ કરીને બનાવી છે અને સાધારણ પત્રિકા ન માનવી જોઈએ અને લોકો તેને વર્ષો વર્ષ સુધી પોતાની સાથે રાખે તેવું પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તે પ્રકારનું આ સ્થાન આપવામાં આવ્યું છે ત્રીજા અને મહત્વપૂર્ણ ભાગમાં કે જેમાં 20 મહંતો કે જેમણે પોતાનું બલિદાન આપ્યું, સંતો મહંતો ઉપરાંત વિવિધ ક્ષેત્રના જે જોડાયેલા મહાત્માઓ જે હતા તેમની ટૂંકસાર વાત આ પત્રિકામાં દર્શાવવામાં આવી છે અને લગભગ 20 જેટલા લોકોને આ પુસ્તિકામાં સ્થાન આપવામાં આવ્યું છે અને સુરતથી આ આપણને આ પત્રિકા પ્રાપ્ત થઈ છે કે જેમાં સુરતમાંથી 13 જેટલા ઉદ્યોગપતિને તેમને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જી જી કેતન, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.